તરફથી કરી છે એક ખાસ માંગ, અને આ માંગ છે સનાતન હિન્દુ બોર્ડની રચના. બુધવારના રોજ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતના મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. હાલ સમગ્ર દેશમાં જ્યારે તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમાં ભેળસેલો મુદ્દો ગરમાયેલો છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સમસ્યાનો એક જ ઉકેલ છે, અને તે એ છે કે દરેક મંદિરમાં એક ગૌશાળા અચૂક હોય અને અભિષેકથી લઈ પ્રસાદ માટે ગૌશાળાને જ ગાયોના દૂધનો ઉપયોગ થાય. અખંડ જ્યોતિ પ્રસાદ વિતરણ કિયા જાય તો ધર્મ વિરોધી કભી ભી કિસી ભી ષડયંત્ર મે સફળ નહીં હો સકતે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતની ધરતી પરથી એક ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેમનું કહેવું છે કે તે આ સંદેશ ગુજરાતની ધરતી પરથી એટલે આપી રહ્યા છે કે તેની ગુંજ વિશ્વ સુધી પહોંચશે. જો વિધર્મમાં વકફ બોર્ડની રચના થઈ શકતી હોય તો સનાતનની રક્ષા માટે સનાતન હિન્દુ બોર્ડની રચના શા માટે ન થઈ શકે? સનાતનની રક્ષા માટે તે ખૂબ જરૂરી છે. ગુજરાત કી ભૂમિ સે ये संदेश जाएगा तो हमें लगता है पूरे विश्व में जाएगा. जितने भारत के मंदिर हैं, मंदिरों के जितने आचार्य मठों के महंत महापुरुष सिद्ध संत हैं, उनके चरणों में एक ही प्रार्थना है, महात्माओं मंदिरों को सुरक्षित करना है. जिस प्रकार वक्फ बोर्ड हो सकता है, सनातन हिंदू बोर्ड भी हो सकता है. अगर मंदिरों को बचाना है तो सनातन हिंदू बोर्ड को सरकार को गठित करना चाहिए. ઉલ્લેખનીય છે કે હરિહરધામના પ્રસિદ્ધ સદગુરુ કેશવાનંદ બાપુની સમાધિના રજ જયંતિ વર્ષનો અવસર ચાલી રહ્યો છે, જે નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત કથાના સમાપનમાં ભાગ લેવા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા, અને અહીંથી તેમણે સનાતન હિન્દુ બોર્ડની રચનાની માંગ કરી છે.